ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર ચાર જે પૂર્ણ કર્યું હતું બરાબર અને એની પીડીએફ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં આપી દઈશ એટલે એમાંથી જોઈ અને તમારે સ્વાધ્યાય સામાજિક વિજ્ઞાનની પાકી નોટમાં વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી લેવાનું છે હવે ત્યારબાદ આવે છે ચેપ્ટર નંબર ફાઈવ જેનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર બુદ્ધ અને મહાવીર ભગવાન જે શાંતિની શોધમાં ગયા હતા એના વિશે આ પાઠ છે તો એમાં આપણે આગળ જોઈશું ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા રિવાજો અસામાજિક અસમાન સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન એમની સાધના અને સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું શું કીધું છે સદી હતી ત્યારે ભારતમાં સામાજિક અને ધાર્મિક જે બાબતો તેમાં કેટલા બધા નોંધપાત્ર સુધારાઓ થયા હતા અને મહત્વપૂર્ણ કાર્યો પણ થયા હતા બરાબર છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ઘણા ખરા કુરિવાજો હતા જેમ કે સતી પ્રથા બાળકીને દૂધ પીતી કરવી બરાબર આવા ઘણા બધા કુરિવાજો હતા પછી સામાજિક અસમાનતા હતી એટલે બધાને એક સરખો દરવાજો ન આપવામાં આવતો પરંતુ ઊંચ નીચ ગરીબ તવંગર જાતિના આવા બધા ભેદભાવો હતા બરાબર તો આવા કેટલાક જે મહાન સુધારા સુધારકોએ કાર્ય કર્યું હતું જ્યાં કુરિવાજો પ્રવેશેલા હતા અસામા સામાજિક અસમાનતાથી બધાને નાબૂદ કરવા માટે એમાં સૌથી મુખ્ય ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો ફાળો સૌથી મુખ્ય હતો હવે એ બેના જીવન કેવા હતા એમને ભગવાનને શોધવા શાંતિને શોધવા કેવી કેવી સાધના એટલે કે કેવું કેવું તપ કર્યું હતું બરાબર અને એને ધર્મને સ્થાપ સ્થાપના કરવા માટે શું શું કર્યું હતું આવું બધું આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તેમાં સૌથી પહેલાં આવે છે ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણે જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો એટલે કે ત્રિપિટક ત્રિપિટક ત્રણ જે પિટક છે એનું જે બનેલો છે છે ગ્રંથ એમાં ત્રિપિટક પિટક બીજું વિનય પિટક અને ત્રીજું અભિધમ પિટક આ જે ત્રણેય પિટકોથી જે ગ્રંથ બનેલો છે બૌદ્ધનો એ ત્રિપિટક તરીકે ઓળખાય છે બરાબર આમાંથી આપણે ઘણી માહિતી સાંપડે સાંપડે એટલે કે મળે છે પાંચસો પચાસ જેટલી સાતક જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે આપણને સૌથી વધારે માહિતી ક્યાંથી મળે છે તો એની જે જાતક કથાઓ લખી છે બૌદ્ધ ગ્રંથો જે છે તે મેં તમને ત્રિપિટક સમજાવ્યું એ બરાબર એમાં એને પોતાની જાતક કથા પાંચસો પચાસ જેટલી લખી છે પાંચસો પચાસ એટલે ઘણી બધી થઈ બરાબર એ આ બધી જે બુદ્ધનો પૂર્વજન્મ છે એ સાથે સંકળાયેલી છે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું કપિલ વસ્તુના ક્ષત્રિયો સાકિયો કહેવાતા તે ગણરાજ્ય હતું આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા શુદ્ધોધનના પત્ની મહાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છપ્પનમાં સુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું જન્મના થોડા દિવસો બાદ તેમને માતા માયાદેવી મૃત્યુ પામ્યા તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું જે તેમના પાલક માતા હતા શું કીધું છે કે ભારતના હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં બરાબર તરાઈ એટલે જંગલ નેપાળનું જે જંગલ હતું એમાં કપિલ નામનું રાજ્ય હતું એ રાજ્ય એ રાજ્યના એમાં જે સક્રિય હતા બરાબર જે દરબાર લોકો એને શાક્ય ગણ કહેવાતા હતા અને જે કપિલ રાજ્ય હતું ગણ રાજ્ય હતું એટલે ગણ એટલે મેં તમને આગળના પાઠમાં સમજાવ્યું કે એક કરતાં જે વધારે વ્યક્તિઓનો સમુદાય મળી અને જે શાસન કરે જે પોતાના નેતાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટણી કરી અને ચૂંટી કાઢેને ગણરાજ્ય કહેવાય બરાબર તો આ જે કપિલ વસ્તુ હતું એ ગણરાજ્ય હતું અને એના જે વડા હતા એ સુદ્ધોધન હતા અને સુદ્ધોધનની પત્નીનું નામ હતું મહાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છપ્પન સોરી પાંચસો છાસઠ પૂર્વે ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠ વર્ષ પહેલાં સુદોધન અને માયાદેવીના ઘરે થયો હતો બરાબર સુદોધન એના પિતાનું નામ હતું અને માયાદેવી એના માતાનું નામ હતું ગૌતમ બુદ્ધના અને ગૌતમ બુદ્ધનું જે જન્મ જે જન્મ જ્યારે થયો ત્યારે એનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ પછી જ ગૌતમ બુદ્ધનો જન્મ થયો અને થોડા દિવસો થયા ત્યારે એના જે માતા હતા જેને એને જન્મ આપ્યો હતો માયાદેવી એ મૃત્યુ પામ્યા અને પછી ગૌતમ બુદ્ધ નાના હતા તેને પાળી પોષી એને એને મોટા કર્યા ઈ ગૌતમી મહાપ્રજાપતિ જેના પાલક માતા હતા એટલે કે જે એનું પાલન પોષણ કર્યું હતું નાનપણથી સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો આલાર કલામ તેમના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સન્યાસી તો નહીં થઈ જાય ને સિદ્ધાર્થના યુવા અવસ્થામાં લગ્ન કરવામાં આવ્યા તેમની પત્નીનું નામ યશોધરા હતું તેમને એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ હતું શું થયું નાનપણથી સિદ્ધાર્થ જે ગૌતમ બુદ્ધ રિયા જ્ઞાન સાથે સંકળાયેલા હતા હવે એનું એનું જે રાજ્ય હતું કપિલ વસ્તુ એની બાજુમાં આલાર કલામ નામનો આશ્રમ હતો બરાબર એ આશ્રમના જે સંત હતા એ આ સિદ્ધાર્થના ગુરુ હતા એટલે કે ગૌતમ બુદ્ધના ગુરુ હતા સિદ્ધાર્થ વારંવાર આશ્રમમાં જતા અને ધ્યાન ધરતા હતા ભગવાનનું અને વારંવાર જે સંત હતા એના જે ગુરુ હતા એની અરે જ્ઞાન અને સમાધિની જ બાબતો ઉપર ચર્ચા કરતા હતા એટલે આવી ચર્ચાઓ સાંભળીને જે સિદ્ધાર્થના પિતા હતા શુદ્ધોધર એમને ચિંતા થવા લાગી કે આ સિદ્ધાર્થ છે એ ક્યાંક સન્યાસી એટલે કે જે આ સંસારનો ત્યાગ તો નહીં કરી દે ને એટલે એને એની ચિંતામાં સિદ્ધાર્થના યુવાવસ્થામાં લે સાવ નાનપણ હતું એનું જ્યારે યુવાની હતી એની એમાં જ એના લગ્ન કરી દીધા અને જે સિદ્ધાર્થના પત્ની હતા એનું નામ હતું યશોંધરા અને એને એક પુત્ર એનું નામ હતું રાહુલ હવે ગૃહ ત્યાગ અને સાધના ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ ઘરનો ત્યાગ ક્યારે કર્યો અને ભગવાનની સાધના ક્યારે કરી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું સાંભળો વર્ષની ગૌતમ બુદ્ધની ઉંમર એટલે કે સિદ્ધાર્થની ઉંમર જ્યારે ત્રીસ વર્ષની હતી ત્યારે એને જ્ઞાન પ્રાપ્તિ એટલે કે ભગવાનનું જે ગુઢ જ્ઞાન હોય એની પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમને રાજવી પરિવાર એટલે એના રાજા તો ખ્યાલ જ છે આપણને કે કપિલ વસ્તુનું રાજ્ય હતું સુદોધન એના રાજા હતા એટલે એ રાજવી પરિવાર હતો તેને પોતાના રાજ્યનો ત્યાગ કરી નક્કી કરી લીધું ગૌતમ બુદ્ધે પછી એક અને પોતાના તમામ આભૂષણો આપી કથકને લઈ રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સન્યાસીના ના ભગવા કપડા ધારણ કરી જંગલ તરફ ચાલ્યા શું કર્યું ગૌતમ બુદ્ધે એક રાત્રે એમનો સારથી હતો છન એનું નામ હતું અને એનો પ્રિય ઘોડો હતો એનું નામ હતું કથક એને લઈ અને રાજ્યની બહાર જે નદી આવેલી હોય એના કિનારે ગયા અને એને રાજવી ઘરે ઘરમાંથી નીકળાય એને રાજવી પોશાક પહેર્યો હતો ઘણા બધા આભૂષણો પહેર્યા હતા આ બધું એને નદી કિનારે જઈ અને રાજવી પોશાકનો ત્યાગ કરી લીધો અને જે ઓલા ભગવા કપડાં હોય જે કેસરી કલરના કપડાં એને પહેરી લીધા અને એની સા એની સાથે જેનો સારથી હતો છંદ એને પોતાના રાજવી પોશાક એના આભૂષણો આ બધું લઈ અને એનો ઘોડો જે સાથે લઈને આવ્યા હતા કથક એને લઈ અને એને રાજમેલ પાછું જવા આદેશ આપ્યો અને પોતે સન્યાસીના પહેરી અને અને જંગલમાં ચાલ્યા ગયા ગૃહ ત્યાગ બાદ તેઓ પછી નામના સ્થળે ગયા અહીં પાંચ બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી તેમને લાગ્યું કે અન્નજણનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો શું તો કર્યું પછી જંગલમાં ગયા ત્યારબાદ એને ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા જંગલમાં અને ત્યાં પાંચ બ્રાહ્મણો હતા એની સાથે એને તપસ્યા શરૂ કરી પરંતુ એને એવું લાગ્યું કે જો અન્ન જળનો ત્યાગ કરી અને મારા શરીરને કષ્ટ આપીને જો તપસ્યા કરીશ તો એનાથી મને કંઈ જ્ઞાન પ્રાપ્ત થશે નહીં પણ અધ્યાત્મ માર્ગ એટલે કે જે ધાર્મિક માર્ગ છે એ અપનાવ્યો અને પોતાની જે તૃષ્ણા તૃષ્ણાઓ એટલે કે એની જે ઈચ્છાઓ હતી એની જે આશાઓ હતી એના ઉપર એને પોતાને નિયંત્રણ મેળવી લીધું બરાબર એટલે એની ઉપર એને જે વિજય મેળવ્યો આ જ મનુષ્યનું શું છે મોટું કર્તવ્ય છે કે પોત પોતાની ઈચ્છાઓ ઉપર કંટ્રોલ કરવું અને ધાર્મિક માર્ગ એટલે કે અધ્યાત્મિક માર્ગ અપનાવવું એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે પછી જે પાંચ બ્રાહ્મણો સાથે એને તપસ્યા શરૂ કરી હતી એ પાંચય બ્રાહ્મણોનો સાથ છોડી અને એને પોતે એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પુરિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા શું કર્યું બોધી ગયા ગયા અને એક મોટો પીપળાનું વૃક્ષ હતું એની નીચે બેસી ગયા સાધના કરવા બરાબર અને એને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ બંને માટેની પોતાનું તપ હતું એ શરૂ કરી દીધું પીપળાના વૃક્ષ નીચે બેસી અને બરાબર અને ઘણા દિવસો એ સાધના કરી પછી જ્યારે વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો ત્યારે એને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું અને એ જે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે એનું નામ સિદ્ધાર્થ હતું અને તેમાંથી તેઓ બુદ્ધ થયા બુદ્ધનો અર્થ શું થાય છે જાગ્રત કે જ્ઞાની હવે સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે તેઓ બુદ્ધ કહેવાયા અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન કેવું હતું એના માતા પિતાનું નામ શું હતા એનો જન્મ ક્યાં થયો હતો ક્યારે થયો હતો પછી એમના લગ્ન ક્યારે થયા એમની પત્નીનું નામ શું હતું એના પુત્રનું નામ શું હતું પછી ત્યારબાદ એઓ ત્રીસ વર્ષની નાની વય એને ત્યાગ કર્યો અને અને જ્ઞાનની શોધમાં એ જંગલમાં ગયા આ બધાનો અત્યાર સુધીનો આપણે જે અભ્યાસ કર્યો ચેપ્ટર નંબર ફાઈવમાં એ તમારે એક વખત સરસ રીતે વાંચી અને રિવિઝન કરવાનું છે આના પછીનો જે અભ્યાસ છે ઉપદેશનો એ આપણે આવતા લેક્ચરમાં કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ